લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. શાંતિ સદભાવના વાતાવરણને ડહોળવાની ઘટનાઓ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો. ગુજરાતમાં ચૂંટણી આવે અને શાંતિ અને સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી ઘટનાઓ ભાજપ રાજકીય લાભ ખાટવાની નીતિ પર આકરા પ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી, શાંતિ અને સદભાવનાનું વાતાવરણ ટકી રહે તેવું કાર્ય કરવું જરૂરી છે. રામનવમીના દિવસે હિંમતનગરમાં નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા અને ધાર્મિક સ્થળો પરના હુમલાના સાથે સાથે જ કરોડો રૂપિયાની માલ સામાને સળગાવી દેવાની ઘટના ગુજરાત માટે ચિંતાજનક છે, જેની કોંગ્રેસ પક્ષે કડક શબ્દોમાં નિંદા કરી છે. ભાજપ સરકાર શાંતિ જાળવવામાં નિષ્ફળ રહી છે તેવો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. હિંસાના બનાવોને તેઓએ વખોડ્યા હતા. સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ જોઈએ. વિસ્તારની દુકાનો, ઓફિસો અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજના માધ્યમથી જે લોકો સંડાવાયા હોય તેની ધરપકડ કેમ ન થઈ શકે તેવું પણ તેમણે કર્યું. વિપક્ષના નેતાના ફોન આંતરી શકો છો તો વિદેશથી ફોન કેમ ટેપ ન થાય તે સંદર્ભે પણ તેમણે આક્ષેપો કર્યા હતા. ગુજરાતની શાંતિ દોડવાના પ્રયાસો કરી રહ્યા હોય તેવા તત્વો સામે કડક હાથે કામ લેવું જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું. જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એના વહીવટમાં નિષ્ફળ જતી હોય છે ત્યારે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બનાવો બનતા હોય છે. એ બનાવો હિંમતનગરના પણ હોઈ શકે, એ બનાવો ખંભાતના પણ હોઈ શકે. આપણે માન્ય વડાપ્રધાન શ્રી ગુજરાત આવતા હોય તો 100 કિલોમીટરના એરિયામાં કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોને નજરકેદ કરીએ છીએ. રામનવમી જેવો પવિત્ર તહેવાર આવતો હતો, તમને આગોતરી ખબર હોવી જોઈએ કે આના ઉપર હુમલા થવાના છે, સ્વાગત કરવાના છે, ફુલાર કરવાના છે કે યાત્રાને ડિસ્ટર્બ કરવાના છે. ક્યાં છે તમારી આઈબી? ક્યાં છે તમારું પોલીસ તંત્ર? ક્યાં છે તમારી વિશ્વની સૌથી મોટી ટેકનોલોજીની વાત કરો છો અને ગુનાખોરીને ડામવાની વાત કરો છો, એ ટેકનોલોજી ક્યાં છે? બનાવો બની ગયા પછી તમે અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના કનેક્શન પકડાયા તો આ કનેક્શન બનાવ બનતા પહેલા તમારી ટેકનોલોજી, ભારતીય જનતા પાર્ટીની સરકારની ટેકનોલોજી આ બનાવો બનતા પહેલાના બનાવોને, સમાચારોને આત્રીને વિરોધ પક્ષના નેતાઓના ફોન ટેપ કરી શકો છો, કોંગ્રેસના નેતાઓના તમે કોલ આત્રી શકો છો. તો આ વિદેશી જે એજન્સીઓ આજે તમે કહો છો એ એજન્સીઓના કોલ કેમ આત્રી શકતા નથી? પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે મોંઘવારી મુદ્દે ભાજપ સરકાર મંત્રીઓના યુક્રેનના યુદ્ધના કારણે મોંઘવારી વધી રહી છે તેવા નિવેદનો આપે છે ત્યારે ગુજરાત જાણવા માગે છે કે દૂધ, શાકભાજી, પેટ્રોલ શું યુક્રેનથી આવે છે? ભાજપની અણઆવડતના કારણે ભાવો વધી રહ્યા છે, જેનો ભોગ ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો બની રહ્યા છે. રાજ્યની ભાજપ સરકાર શાંતિ અને સદભાવના રાખવામાં નિષ્ફળ રહી છે તેવા આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કર્યા હતા. સાથે સાથે જ શાંતિ જળવાય તે માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ તેમ પણ કહ્યું હતું. સાથે પ્રજાજનોને શાંતિ રાખવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ અપીલ કરી હતી. ગેસના બાટલા, અનાજ, શાકભાજી, દૂધ, કરિયાણું, કઠોળ, જે પશુપાલકો દૂધ ઉત્પાદન કરે છે એને પૂરતા ભાવ મળતા નથી અને જે વપરાશકર્તા છે એ મોંઘવારી એટલી મોટી દૂધની અને બીજા ભાવ વધી રહ્યા છે તે મોંઘવારીથી પીડાય છે. એમના ના સમજ મંત્રીઓ નિવેદન આપે છે કે યુક્રેનમાં લડાઈ ચાલે છે એટલે મોંઘવારી વધી રહી છે. આ દૂધ યુક્રેનથી આવે છે, આ ઘઉં, દાળ, ચોખા ને શાકભાજી કે લીંબુ યુક્રેનથી આવે છે. ગુજરાતની પ્રજા પૂછે છે એવા મંત્રીઓને, ગુજરાતની પ્રજા પૂછે છે કે આ મોંઘવારી માટે જો યુક્રેન જવાબદાર હોય તો આ શાકભાજી, આ કરિયાણું, આ કઠોળ
આ દૂધ અને આ ગેસ પેટ્રોલ કે ડીઝલ ના જે ભાવો વધી રહ્યા છે એ તમારી અર્થસભ્યને અને પ્રજાને ઉલ્લુ બનાવવાની વાત તમે કરી રહ્યા છો. આ વાત પણ કોંગ્રેસ આજે આ સ્ટેજ ઉપરથી કરવા માંગે છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.